मांगरोळ तालुकाना कोडापुरमां आवेल गंजी पर बापानी दरगाहे हजारोनी संख्यामां सागडू दर्शन अर्थे उमटी पड्या हता अने पूर्वजो द्वारा कहेवामां आवे छे के त्यां गंजीपीर बापानी मानता खजूरो चढ़ावानी करवामां आवे तो लोकोना हर दुख दूर थाय छे अने परंपरागत ग्रामजनोनी धूळेटीने दिवसे हिंदू अने मुस्लिमने एकदा साथे मळीने मेळानुं आयोजन पण करवामां आवे छे अने साथे साथे वहेली सवारथी ज लईने सांज सुधी भोजन प्रसादीनुं पण आयोजन कराय छे अने हजारोनी संख्यामां गंजीपीर बापानी પાસડી લઈને ધન્યતા અનુભવે છે બહારથી આવેલા મહેમાનોને પ્રસાદી લીધા વગર જવા દેતા નથી અને આ મેળાને નિહાળવા ક્યાંય ક્યાંય સુધી શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે આશરે 60-70 હજાર લોકો ભોજન પ્રસાદી લે છે અને ગંજપીર બાપાની દરગાહે લોકો શ્રીફળ સાકર ગોળ અને વધુમાં વધુ ખજૂર ચડાવે છે અને ત્યાંના સ્થાનિકોનું કહેવું છે કે આશરે 60-70 ખાડી એટલે કે 1200-1400 મણ ખજૂર ચડે છે તે ખજૂર ગોળાદરા ગામમાં ઘરે ઘરે વિતરણ કરવામાં આવે છે અને સ્ત્રીઓ દ્વારા જાણવા મળ્યું છે કે ખજૂર કોઈ તેના ગામના સીમાડાની બહાર લઈ જઈ શકતું નથી વર્ષ પહેલા એક વાઘરી દ્વારા ગાડા દ્વારા લઈ જવામાં આવ્યો હતો ત્યારે તેઓની આંખની રોશની ચાલી ગઈ હતી ત્યારે તેઓ ખજૂર પરત ગંજપીર બાપાની દરગાહે મૂકીને માફી માંગી હતી અને ત્યારબાદ તેમની આંખોની રોશની પરત આવી ગઈ તેથી લોકોને ત્યાં બેસીને ધરવો ખજૂર ખાય છે ગામની બહાર લઈ જતા નથી પૂર્વજોથી માનતા ચાલી આવી છે કે તે એક સત્ય છે તેવું સ્થાનિક લોકો કહી રહ્યા છે ન્યા ગુજબીર બાપાની દરગાહમાં લોક મેળા જેવો એક સંદેશ જોવા મળે છે કે હિન્દુ મુસ્લિમ સાથે તમામ સમાજની એકતાથી પણ તેનું ભવ્ય આયોજન કરાય છે અને સાથે મળીને ભોજનની પ્રસાદી લેવાય છે કોઈ ભેદભાવ વગરને સાથે રહીને ધૂળેટીનું પર્વ ઉજવવામાં આવે છે ધૂળેટીના પહેલા પડવે આજ રોજ ઘોડાદર મુકામે હિન્દુ અને મુસ્લિમ બંને સમાજની એકતાથી એક સરસ મજાના મેળાનું આયોજન થાય છે અને બાપાના સાનિધ્યમાં આ જે કોઈ શ્રદ્ધાળુઓ આવે છે એ પોતાની જે કોઈ માનતા હોય તે પૂર્ણ કરવા માટે આવે છે અને પૂરી આસ્થાથી કરેલી માનતા હે એ બાપા પૂર્ણ કરે છે એટલે આજે જે લોકો અહીં આવ્યા છે એ બધા હે એ પોતાની માનતા ચડાવવા માટે આવ્યા છે રાત્રે એક ભવ્ય મેળાનું પણ આયોજન હોય છે અને અહીંયા આ જો જેટલા પણ લોકો આવે છે એને ભજન ભક્તિ અને ભોજન બધી વ્યવસ્થા મળે છે અહીંયા અવેરી પીર બાપાની દયાથી અમારું રસોડું પણ ચાલે છે અને ગામના બધા જ લોકો હે એ પોતાની જાત મહેનતથી આ સંપૂર્ણ કાર્ય પૂર્ણ કરે છે કોઈ કોઈને કોઈ કેવું ન પડે છતાં પણ આ લોકો હે એ પોતપોતાની જ્યાં પણ જેની જે ફરજ બજાવવાની હોય એ લોકો બજાવે છે અને સરસ રીતે બાપાનું આ કાર્ય હે એ પૂર્ણ કરે છે આ ધૂળેટના દિવસે એટલે કે હોળીના પહેલા પડવે લક્ષ્મી બાપાના સાનિધ્યમાં મેળો ભરાય છે અને બધા લોકો આસ્થાથી આવે છે પરેશ નિમાવતનો રિપોર્ટ SNI ન્યૂઝ માધવપુર